મામલે શહેરની સ્કૂલો ફરી વિવાદમાં આવી છે, જેને કારણે અનેક શાળાના વાલી મંડળો ભેગા મળી જિલ્લા શિક્ષણ કચેરીએ પહોંચી ડોનેશનને લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ વાલીઓએ લૂંટવાનું બંધ કરો એમ કહી એફઆરસી મુજબ ફી વસૂલવા રજૂઆત કરી હતી. મારું નામ છે. અત્યારે જે 7 ડે સ્કૂલ છે તેમણે બહુ જ ડોનેશન લીધેલું છે અને બહુ જ ફીમાં વધારો કરેલો છે, એની સામે અમારી લડત છે. તો અમને અમારું ડોનેશન પાછું આપે અને ફી પણ ઘટાડો કરી આપે. કંઈ નહીં તો એ સ્કૂલમાં રાખશું, નહીં તો અમે લઈ લઈશું, સ્કૂલમાં નહીં ભણાવીએ. ઉમેશ પંચાલ, વાલી મંડળથી. અહીંયા સુરતના દરેક શાળાના વાલીઓ ભેગા થયા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કચેરીએ. અમે એફઆરસી દ્વારા જે ફી નિયમન કાયદા પ્રમાણે ફાઇનલ ઓર્ડર અને પ્રોવિઝનલ ઓર્ડર રજૂ કરવામાં આવ્યા, તે મુજબ હજી સુધી પણ કોઈ પણ શાળાઓ ફી સ્વીકારતી નથી અને વાલીઓ પાસેથી એકદમ ઉઘાડી લૂંટ ચલાવે છે. એના વિરોધ માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી, જે આ કાર્ય માટે જવાબદાર રૂપે એક વ્યક્તિ છે, એમને એક આવેદન આપવામાં આવ્યા છીએ. સાથે અમારી માંગણી એ પણ છે, મહેતાસ એડવેન્ટિસ કરીને જે શાળા છે એ 2005થી દરેક વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ડોનેશનના નામે લૂંટ ચલાવી છે, એની વારંવાર ફરિયાદ અમે એફઆરસી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીએ કરી છે, છતાં કોઈ અમને નિર્ણાયક જવાબ મળ્યો નથી. એની માટે અમે અહીંયા, અમને આજે નિર્ણાયક અને સંતોષકારક જવાબ મળે એ માટે સૌ વાલીઓ ભેગા થયા છીએ. અને જો આવનારા સમયમાં અમને કોઈ આશ્વાસન સિવાય નિર્ણાયક જવાબ નહીં મળે તો ધરણાનો કાર્યક્રમ અમે આવનારા દિવસોમાં આપીશું.